વિદ્યાર્થી મિત્રો હું શાળા છા હાસલેની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે ધોરણ 5 માં વિષય હિન્દી જોવાનું છે એમાં આપણે લેક્ચર નંબર 10 સમજીશું એમાં પાઠ આપણે સમજવાનો છે પાઠ છે 6 પાઠ છઠ્ઠો પાઠનું નામ છે હસિકા પિટારા બરાબર હસિકા પિટારા એટલે કે હાસ્યનો પટારા બરાબર આ પાઠનું ગુજરાતી હસિકા પિટારા નામ છે ગુજરાતી શું થશે તો કે હસી એટલે કે હસવાનો ખજાનો અથવા તો હસવાનો પટારો બરાબર તો હવે આમાં આપણે આ પાઠ નથી પણ એક ગમત મને ગમત અને હસવાની જોક્સ અને ઉખાણાનો આખો આ એક કાવ્ય પર કાવ્ય જેવું બનાવેલું છે બરાબર હવે આમાં પાઠ આમાં શું કીધું છે કે હસીના પિટારા તો કે હાસ્ય હસી એટલે કે હાસ્ય હસવું દાંત કાઢવા બરાબર એ જીવનમાં ખૂબ જ જરૂરી છે જો હસીએ નહીં તો આપણે ખૂબ જ ઉદાસ થઈ જાય છે બરાબર આપણે કંઈ ગમે નહીં એવું બધું થતું હોય છે એટલે હસવું એટલે કે હાસ્યનું જીવનમાં ખૂબ જ મહત્વ છે હસ્યા વગર જીવનમાં આનંદ રહેતો નથી જો કોઈ તમારી ભાઈબંધ હોય કે તમે જુઓ તો એ ક્યારે હસતો ન હોય તે આખો દિવસ ઉદાસ ઉદાસ બેઠો રહે એને કોઈ યાર ગમે નહીં એવું બધું થાય ને એટલે હસવું એ ખૂબ જ જરૂરી છે હસવાથી ઘણા અમુક રોગ પણ ભાગી જાય છે તમે કદાચ છોડો ટીચર જોયું હશે ઉનાભાઈ એમબીબીએસ એમાં ઓરો જે છે એ કેવો હસવાનું નાટક કરે છે શું કામ કરે હસવાથી છે ને ટેન્શન છે એ દૂર થઈ જાય છે મુશ્કેલી છે એ દૂર થઈ જાય છે આપણું મન છે એ પ્રફુલ્લિત થઈ જાય છે આનંદમય બની જાય છે એટલે હસવું એ ખૂબ જ જરૂરી છે એટલે જીવનમાં હાસ્યનું ખૂબ જ મહત્વ છે જો હસતા ન હોય તો એ માણસ જે માણસ જોતો તમે ક્યારે હસતા નહીં હોય ને એમ મોઢું ખાવતા નિવાણા જોયું એવું બધું હશે એટલે હસવું એ ખૂબ જ જીવનમાં જરૂરી છે હસવું અને હસાવવું એ પણ ખૂબ જ મહત્વની વસ્તુ છે અત્યારે આપણે જોઈએ છીએ કે ટીવીમાં ઘણા બધા એવા પ્રોગ્રામ આવતા હોય છે કે જે સ્પેશિયલ હસાવવા માટે છે જેમ કે આપણે આ કપિલ શર્મા છે પછી બોલા બીજા નાના છોકરાના એક બે શો આવે છે એ બધા છે એ શેના માટે આવે છે હાસ્ય માટે કે છે જેથી લોકોને મનોરંજન એટલે કે હાસ્ય મળી રહે અને મનોરંજન સાથે એ લોકોને હાસ્ય પણ મળી રહે એટલે હસવાથી જે આપણું શરીર છે સ્વાસ્થ્ય છે એ ખૂબ જ સારું રહે છે એટલે ઘણા લોકો હસવાની પણ કસરત કરતા હોય છે એટલે હસવું એ જીવનમાં ખૂબ જ જરૂરી છે અને હંમેશા આપણે પણ હસતા રહેવું જોઈએ આપણે આમાં શું કરવાનું છે કે આ પાઠ છે એ આખો ઉખાણાનું પાઠ છે અને અમુક આપણને એવા શબ્દ છે કે જેનાથી આપણને હસવું આવે છે બરાબર એટલે હસવાથી આપણું દુઃખ છે એ દૂર થઈ જાય છે અને કોકને હસાવીએ તો એનું પણ આપણને એ પુણ્ય મળે છે એટલે હસવું આપણે હસવું પણ જોઈએ અને બીજાને પણ હસાવવા જોઈએ પછી એવું નથી કે આપણે આ ક્લાસમાં કોઈ ભણાવતા હોય આપણે કોકને હસાવીએ એ રીતે નહીં પણ વ્યવસ્થિત રીતે એમ સમય સમયે બરોબર છે હવે આપણે આમાં પાઠ આપણે જોઈએ એમાં પહેલું છે ચુટકુલે ચુટકુલે એટલે કે ઉખાણા અને જોક્સ હિન્દીમાં એને શું કહેવાય તો કે ચુટકુલે તો એમાં કહે છે કે બેટા દેખના દેહુ સુખ રહા હે કહી ગાય ન ખા જાય હવે જે એક છોકરો છે એના મમ્મી કહે છે કે દીકરા તું ધ્યાન રાખજે કે ઘઉં ને શું કહેવાય છે ગાય આવીને ક્યાં ખાઈ ન જાય તો પછી શું થાય છે તો કે અરે અરે ગધા ઘેઉ ખા રહા હે ઓર તુ ઉસે હટા નહીં રહે હો ત્યાં અચાનક ન્યાય જ્યાં ઘઉં શું કરવા હોય ત્યાં આગળ ગધેડું આવી જાય છે અને ગધેડું છે એ ઘઉં ને ખાય છે ત્યારે એના મમ્મી શું કહે છે કે અરે કે તું જોતો નથી કે એ ગધેડું છે એ ઘઉં ખાય છે કે તું કઈ કરતો નથી ત્યારે ઓલો જે છોકરો છે એ શું કહે છે કે મમ્મી તમે તો મને એમ કીધું છે કે ગાય ન ખાઈ જાય આ કઈ ગાય તો છે આ તો ગધેડો છે એટલે મેં એને ખાવા દીધા એટલે શું કે છે આપને તો ગાય કો પટાને કો કહા થા યે તો ગધા હે એટલે એના મમ્મી ને શું કે છે કે તમે તો મને એમ કીધું કે ગાય આવીને તો કાઢજે આ તો ગાય તો છે આ તો ગધેડો છે એટલે મેં ખાવા દીધા બરાબર હવે આ પાઠમાં જોક્સ છે બરાબર પછી બીજું છે કે દો દોસ્ત હિન્દી વ્યાકરણની તૈયારી કરતા હતા એમાં
ના દોસ્તે કીધું કે દીપક મીઠાઈ નહીં ખાતા ઇસમે દીપક ક્યાં હે દૂસરા દોસ્ત એને શું કીધું મુરા કે કેમ તો કે દીપક છે એ મીઠાઈ નથી ખાતો બરાબર ને પછી ત્રીજું છે કે માલિક નોકર છે તો કોઈ ભી કામ કરને સે પહેલે મુસે પૂછ લિયા કરજો એક માલિક અને નોકર નું કીધું છે એમ કે છે કે તું ગમે તે કામ કર ને એ પહેલા મને પૂછીને કરજે નોકર માલિક એમ કીધું નોકર પછી થોડીક વાર પછી આવે છે માલિક રસોઈ ઘરને બિલ્લી દૂધ પી રહી છે ક્યાં મેં ઉસે ભગાડ્યું હવે એના માલિકે શું કીધું કે તું ગમે એ કામ કર ને ત્યારે પેલા મને પૂછી લેજે એટલે એ પૂછવા જાય છે કે માલિક કે રસોડામાં બિલ્લી દૂધ પીવે છે તેને કામ કે ન કાઢું એવી રીતે એને પૂછવા આવે છે એમાં પણ એને જોક્સ જેવું થઈ ગયું ને પછી ચોથું છે એક આદમી દુકાનદારને પાસે જાકર બોલા જનાબ कुत्ते का बिस्कुट मिलेगा दुकानदार बोला यही खाओगे कि घर में जाओगे बराबर पची से पांच मुझे राम को श्याम को देखकर बोला क्यों वे गधे को लेकर कहाँ जा रहे हैं सामू मूर्ख है क्या गधा नहीं है कुत्ता है तो पची राम को कैसे मैं कुत्ते से ये पूछ रहा अल्ले एने जोड़ मांस तो एने गधे डॉक्टर तो तू बराबर आप हम तमें एक घरे वास जो तमें खूब मजा आ बराबर छे हवे आगळ आपणा प्रश्न जवाब थशे थैंक यू